જામનગર ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ દોંગાએ નોબતની શુભેચ્છા મુલાકાત લઈ ચૂંટણીને લઈને તૈયારીઓ તથા લોકસંપર્ક અને મુદ્દાઓ વિશે સંવાદ કર્યો હતો તેમને પક્ષ પલ્ટો કરવાની ઓફર થઈ હોવાનો આરોપ પણ સત્તા પક્ષ પર લગાડ્યો હતો તેમજ પક્ષ પલટો ન કરવાનું અને ધારાસભ્ય પદે ચૂંટાય તો પગાર ભથ્થા ન લેવાનું સોગંદનામું કર્યું હોવાની વાત કરી હતી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત શિક્ષણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે અને જન અપેક્ષાઓ અંગે પણ તેમણે ચર્ચા કરી સમગ્ર મુદ્દે તેમના વિઝન અને પ્રતિબદ્ધતાઓ દર્શાવી હતી નમસ્કાર જય હિન્દ જય હાલાર ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર ગ્રામ્ય બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ દુંગા આપણી સાથે છે આવો તેમની સાથે સંવાદ કરીએ કે શું છે મતદારોનો પ્રતિસાદ ચૂંટણી પ્રચાર અને તેમની સ્ટ્રેટેજી પ્રકાશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલાં સૌથી પહેલાં તો આપના નોબતના માધ્યમથી નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને બસ પહેલી ડિસેમ્બરે ચૂંટણી આવે છે એ અંતર્ગત અમે અત્યારે ગ્રાઉન્ડ પર કામ ખૂબ જ કરી રહ્યા છીએ અને લોકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રકાશભાઈ ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને તો ખેડૂતોના પ્રશ્નો હોય છે વીજળીના હોય છે અને શિક્ષણ જે આપનો બહુ અગત્યનો મુદ્દો છે દિલ્હી મોડેલનો કે ગ્રામ્ય વિસ્તારોમાં જે વિદ્યાર્થીઓ હોય છે અથવા તો સ્કૂલોમાં શિક્ષકો નથી હોતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું અથવા તો જે બહાર ગામ ભણવા જતા હોય એ વિદ્યાર્થીઓને બસો નથી મળતી એવા પ્રશ્નો હોય છે તો એવું આપણે લોકસંપર્ક દરમિયાન કેટલું જાણવા મળ્યું અને આ મુદ્દે તમારી શું સ્ટ્રેટેજી છે કે જો તમે વિજયી થશો તો કેવી રીતે કાર્ય કરશો પહેલી વાત તો એ છે કે અત્યાર સુધી સૌરાષ્ટ્રનું જે રાજકારણ મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી તો એક જ પાર્ટી શાસન ચલાવે છે પણ મને ગ્રાઉન્ડ પર જઈને એવું ફીલ થયું છે કે અત્યાર સુધી નાત જાત જ્ઞાતિ ધર્મ હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ છે એ લોકોના તાસીરમાં વણાઈ ગયું છે એટલે આજની તારીખમાં પરિસ્થિતિ એવી છે કે આ જે મુદ્દાઓ છે જેમ કે ગામમાં નિશાળનો હોય લોકસંપર્ક દ્વારામાં જઈએ ત્યારે જોઈએ કે નાના નાના બાળકો હોય પાંચ સાત વર્ષના આઠ દસ વર્ષના સાયકલ લઈ અને બાજુના ગામમાં ભણવા જતા હોય એકલા હોય રસ્તામાં ઢોર ઢાખર કૂતરા એટલે જીવના જોખમે જ્યારે જાતા હોય એમને પૂછીએ કે આમનું કારણ શું તો કે અમારા ગામની નિશાળ બંધ થઈ ગઈ નિશાળ શું કામ બંધ થઈ ગઈ તો કે વીસ બાળકોથી ઓછા હોય તો સરકારને પોસાય નહીં મને એ નથી સમજાતું કે અમે જે હું જે વકીલાત બહેણો છું અમને તો બંધારણમાં એવું ભણાવવામાં આવ્યું છે કે સમાનતાનો હક જે ગીચ સિટીમાં જે વચ્ચોવચ મળતા રહેતા માણસને મળતી જે તમામ સરકાર તરફની સુવિધાઓ હોય એ તમામ છેવાડાના ગામડાના ગરીબને પણ એ સેમ મળવી જોઈએ બીજો મને પ્રશ્ન એ પણ થાય છે કે માનો કે વીસથી ઓછા બાળકો જો છે ને તમે નિશાળ બંધ કરી દો છો સરકાર નિશાળ બંધ કરી દે છે અથવા ત્યાં બે પેસેન્જર જતા હોય તો સરકાર બસો બંધ કરી દે છે તો સરકારને એમય કરવું જોઈએ ને કે એક ગામ પૂરતું જે કોઈ પણ લોકો છે એ કોઈ માલ લે છે તો એ ગામનું એડ્રેસ બતાવે તો એને ટેક્સે એટલો બે ટકા ઓછો દેવાનો જો તમે સુવિધા આપવામાં જો તમે બાંધછોડ કરો છો અથવા તમે વેપાર કરો છો જો દેવામાં વેપાર કરો છો તો બેલેન્સ રાખો ને લેવામાં પણ કરો ને આવા પ્રશ્નો છે બીજા કોમન પ્રશ્નો ઘણા બધા છે જેમ કે ખેડૂતો જગતનો તાત છે એ અનાજ ઉગાડે ત્યારે આખો દેશ જીવે છે ભારત છે ખેતી પ્રધાન દેશ છે પણ પરિસ્થિતિ એ છે કે ખેડૂતને રાત્રે જવું પડે જુગામ કે દિવસના પાવર નથી આવતા આ લોકો છે એવા ઉઠા ભણાવે કે સરકાર પાસે એટલી સપ્લાય નથી કે એમને દિવસના પાવર આપી શકે ઇન્ડસ્ટ્રીઝને એ પ્રમોટ કરે છે એ કે છે એક મિનિટ માટે આપણે ચાલો માની લઈએ એક જ મિનિટ માટે એવું છે નહીં પણ છતાં એક મિનિટ માટે માની લઈએ કે ઇન્ડસ્ટ્રીઝને પ્રાયોરિટી આપવા માટે ખેડૂતોને વીજળી છે રાત્રે આપ જો આપતા હોય તો કોરોના કાળના ત્રણ મહિના દરમિયાન આખી ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી તમે તો ત્યારે દિવસના પાવર ન આપો તો ત્યારે તમે પાવરનું શું કરતા હતા મતલબ એક ડિઝાઇન છે આખી આજે ખેડૂતના પ્રશ્નો એવા છે કે ખેડૂતનું એક સામાન્ય એમને જે ટ્રાન્સમિટ હોય એક એને ટીસી કહેવાય એ બળી જાય ને ખેડૂત પીજી વિશિયલમાં ફોન કરે ને તો એ ટીસી ન બદલે એમને ચૂંટાયેલા ભાજપના કોઈક એકાદા જે કોઈ પણ હોય એમના ચમચાનો કોન્ટેક કરવાનો એમનો ચમચો કોલ કરે તો ટીસી બદલે મતલબ એક ડિઝાઇન એવી છે આયોજનબદ્ધ રીતે કે ખેડૂત છે એ કમ્પ્લીટલી મોથા જ રહેવા જોઈએ ચૂંટણી આવે એટલા ચમચા આવીને એમ કે તારું ટીસી અમે બદલી દીધું હતું ને એટલે તારે મત ભાજપમાં દેવાનો છે આજે પણ ઘણા બધા રોડ રસ્તા કે જે પુલો છે માનો કે દોઢ વર્ષ પહેલાં પૂર આવ્યું હતું પૂર આવ્યું હતું ત્યારે આમ કોંજા ગામ છે બીજા ઘણા બધા વિસ્તારો છે અહીંયા વિભાપરનું સ્મશાનની દિવાલ ધૂતારપુરનો પુલ મંદિર ઘણી બધી જગ્યાએ પડી ગયા હતા દોઢ વર્ષમાં સરકારને ન ઉપાધિ થઈ એને યાદ ન આવ્યું કે આ પુલ કરવાના છે જેવી ચૂંટણી આવી ત્રિકમ લઈને નીકળી ગયા બધાના ખાતમુહૂર્ત કરવા અમારો મુદ્દો એ છે કે કામ કરવું હોય તો પ્રજાલક્ષી કરો ને પુલ તમારે બનાવવો છે તો દોઢ વર્ષની રાહ સુકામ જોતા હતા ચૂંટણી આવી એ પહેલાં જ સુકામ ને એ ખાતમુહૂર્ત આ વ્યવસ્થાની સામે અમારી લડાઈ છે ખેડૂતોના મુદ્દા તો બહુ બધા છે છડે ચોક છે જગજાહેર છે અમારો ખેડૂત જે ટેકાના ભાવની મગફળી વેચવા જાય ને તો ન્યાય પંદરસો કે બે હજાર રૂપિયા ન આપે તેનો ઢગલો પાસ ન થાય રિજેક્ટ થાય એને પાંચસો હજાર કે પંદરસોનો વહીવટ કરવો પડે આખી રાત બાર એનો ટેમ્પો રિક્ષા છે એ ઊભી રહીએ દોઢ દિવસ સુધી ઊભી રહીએ ત્યારે એનો વારો આવે આ વાત જગજાહેર છે ખેડૂતોનો જે એક મુદ્દો છે પ્રમોલ ગેસલનો સરકારે જે સેટેલાઇટથી જે ચલાવે છે જે નકશાઓ આડાવડા ઊંધાચ્તાં કરી કરનાયકા છે સાત બારમાં જગ્યા આપણી હોય નકશો એમાં બીજા કોઈનો બોલતો હોય મારા વિધાનસભામાં હજારો અરજી પેન્ડિંગ પડી છે વર્ષોથી એ અરજીઓનો નિકાલ નથી થતો અને એ વાત પણ જગજાહેર છે છડે ચોક છે કે જો એમના વહીવટ પચીસ પચાસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા આપો તો નકશા સીધા થાય છે આ વાતની બધાને ખબર છે પણ એ વાતને જાણે આ લોકો એવી રીતે આયોજનબદ્ધ રીતે ટ્રીટ કરે છે કે જે એમના ચૂંટાયેલા લોકો હોય કે ચૂંટાયેલા લોકોના ચમચાઓ હોય એને તમે ફોન કરો તો એ ગર્વ અનુભવે એને શરમ નથી આવતી કે આવી વાતમાં અમારે ભલામણ ન કરવાની હોય પીજીવીસીએલવાળું ટીસી બદલાવવાના આવે તો આપણને શરમ આવવી જોઈએ અમે એ રાજ્યની અમારી વ્યવસ્થા એવી છે કે જે લો મતદાર છે એ સીધો સર્વિસ નથી લઈ શકતો એમાં અમારે ઇન્ટરફિયરન્સ કરવું પડે છે પણ શરમાતા નથી ગૌરવલીય છે જ્યાં સુધી આ પા પાતળી ભેદ છે એ પ્રજાને નહીં ખબર પડે ને ત્યાં સુધી આમનમ જ પીલાતા રહેવું પડશે પ્રકાશભાઈ ભાજપ અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મોડલ બતાવી અને કેન્દ્રની સત્તાએ પહોંચ્યા છે તો શું આપ દિલ્હી મોડલ બતાવી અને ગુજરાતમાં સફળ થઈ શકશે આપનું એ અંગે શું માનવું છે ગુજરાત મોડેલ બતાવી અને કેન્દ્રમાં ગયા છે એ વાતની આપને ખબર છે પણ ત્યાં જે એડવર્ટાઈઝ મતલબ માર્કેટિંગમાં જે એક્સપર્ટ આ સરકાર છે એમના વિશે હું કંઈ ટિપ્પણી નહીં કરું પણ હા જે શિક્ષણ મોડેલ અમારું દિલ્હીનું છે એ વિશે તો મારે એવું કહેવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગુજરાતમાં આવે એમના પત્નીને સરકારી નિશાળ જોવાની ઈચ્છા થાય તો ગુજરાતમાં એક પણ સરકારી નિશાળ બતાવવા જેવી ન હોય ગુજરાતમાં નહીં ભાજપ શાસિત જેટલા પણ રાજ્યો છે ત્યાં એકેય જગ્યાએ બતાવવા જેવી સરકારી નિશાળ નહોતી એટલા માટે એને દિલ્હીની સરકાર નિશાળ સરકારી નિશાળ બતાવવા જવી પડી તો હવે આનાથી વિશેષ મારે બીજું કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અમે ક્યાંય બેનરનું બ્રાન્ડિંગ નથી કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવો એટલે આ અમારું શિક્ષણ મોડેલ છે જ્ઞાતિના સમીકરણો પણ ખાસ જોવા પડતા હોય છે ચૂંટણીઓમાં જે ગ્રામ્ય બેઠક છે એમાં જે મુખ્ય ત્રણ પક્ષના જે ઉમેદવારો છે ભાજપ કોંગ્રેસ અને આપ એમાં આપ અને રાઘવજીભાઈ પાટીદાર સમાજમાંથી આવો છો અને બીજા જે છે આહીર સમાજમાંથી તો એ પાટીદાર મતો ડિવાઈડ થશે એનો કંઈ કેટલો ફાયદો થશે એ મુદ્દે કંઈ આંકલન ખરું અમારી જે લડાઈ છે વૈચારિક લડાઈ છે મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે ભાઈ નાત જાત ધર્મ હિન્દુ મુસ્લિમ આ બધી વાત આપણી તાસીરમાં નાખી દીધી છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સારો લીડર કોણ છે એ મહત્વનું નથી દાખલા તરીકે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે એ છ મહિના પહેલાંથી જાહેર થવા માંડ્યા હતા હું પોતે પણ દોઢ મહિના પહેલાંથી જાહેર થઈ ગયો હતો ચૂંટણી જાહેર થયા પછી ફોર્મ ભરવાની તારીખના ત્રણ દિવસની વાર હતી તો એ ભાજપ અને કોંગ્રેસે પોતાના કેન્ડિડેટ જાહેર નહોતા કર્યા એમનું કારણ શું હતું એ વાટ જોતા હતા કે આ કંઈ જ્ઞાતિનો કરે છે એ આ જ્ઞાતિનો કરે તો આપણે એની સામે આ જ્ઞાતિ ઉતારશી ઓલ આ જ્ઞાતિનો કરે તો એમાં આપણે આ જ્ઞાતિનો કરશું મતલબ લાયક નહીં લાયક ઉમેદવાર નહીં જ્ઞાતિ ઉમેદવાર અંદરો અંદર તું દરબાર છો તું પટેલ છો તું કોળી છો તું આહીર છો લડાવી મારવાની જે અત્યાર સુધીની રાજનીતિ જે સ્ટ્રેટેજીથી ચાલે છે એમનાથી બહાર આવી અને અમે એક એવા ગુજરાતનું નિર્માણ કરવા માગીએ છીએ દાખલા તરીકે ઈસુદાનભાઈ ગઢવી ગઢવીનો ચહેરો ગઢવી જ્ઞાતિનું ભાજપમાં કેટલું એમની એમની જ્ઞાતિની સંખ્યા કેટલી છે કે એમને કદાચ જ્ઞાતિ સમીકરણ પર આ લોકો ધારાસભ્યની પણ ટિકિટ ના આપે અમે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે અમે પણ કોઈ બહુ મોટા સમાજને ઇન્ફ્લુઅન્સમાં લાવવા માટે કરી શકતા હતા કે આ જ્ઞાતિ ઉતારે છે તો આ જ્ઞાતિ પણ અમારી રાજનીતિ એટલા માટે ક્વૉલિટીવાળી છે કારણ કે અમારી પાર્ટી નીચેથી લઈ અને ઉપર સુધી બધા વેલ એજ્યુકેટેડ હાઇલી એજ્યુકેટેડની છે ક્વોલિટીમાં અમે માનીએ છીએ હા તાસીરમાં ઉતરી ગઈ છે નાત જાત જ્ઞાતિ સીધી વાત છે સિત્તેર વર્ષથી અંદર ભયરું છે કાઢતા પાંચ દસ વર્ષ થશે પણ અમે એક એવા સભ્ય સમાજનું નિર્માણ કરવા માગીએ છીએ કે જ્યાં લીડર છે ને એ એની ક્વોલિટી પર ઓળખાય નહીં કે એની નાત જાત પર અમુક જ્ઞાતિમાં ચોક્કસ જ્ઞાતિમાં જન્મેનો મતલબ એવો નથી કે એમના જો અત્યારથી જ તમે નાત જાત કે જ્ઞાતિના સમીકરણ પર રાજકારણ કરશો તો સીધી વાત છે ધારાસભ્ય થઈ ગયા પછી એ માણસ શું કામ કરશે અરજદારની જ્ઞાતિ જ પૂછશે ને કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો હું આ જ્ઞાતિનો છું અચ્છા તમારી જ્ઞાતિના તમને મત નથી મેળા તમારું કામ નહીં થાય આમાંથી બધેથી બહાર આવવાનું છે દુનિયા બહુ આગળ વધી ગઈ છે જો એની સાથે તાલમેલ કરવો હશે તો આપણે જે મુદ્દાઓ છે એ બદલવા પડશે આ નાત જાત ધર્મ હિન્દુ મુસ્લિમવાળા મુદ્દા બદલી એજ્યુકેશન હેલ્થ પર આપણે વાત કરવી પડશે વિશ્વ સાથે જો તમારે કોમ્પિટિશન કરવી હશે તો દુનિયા જ્યાં છે એમનું જે ગ્રાઉન્ડ છે ત્યાં રમવા જવું પડશે આવું અમે માનીએ છીએ તમે વિજયી થશો તો પ્રથમ છ મહિના કે એક વર્ષમાં સૌથી પહેલાં કયા કાર્યને પ્રાધાન્ય આપશો અને બીજી પર તમે એક ઘોષણા કરી છે ખાસ જે આજના સમયમાં ખૂબ ઓછા નેતાઓ કરતા હોય છે તો એ વિશે ખાસ જણાવો આજે મેં એક સોગંદનામું કર્યું છે આ સોગંદનામું આજે સાર્વજનિક કરું છું સોગંદનામામાં મેં બે કન્ડિશન લખી છે પહેલી કન્ડિશન એવી છે પહેલી મેં એવી સોગંદ કાધી છે કે હું આમ આદમી પાર્ટીમાંથી વિધાયક થઈશ ધારાસભ્ય બનીશ પછી પાંચ વર્ષ સુધી જેને આપણે લોકોની ભાષામાં વાત કરીએ તો વેચાઈ જ નહીં સોગંદનામામાં મારા શબ્દો એ છે કે બીજી પાર્ટીમાં ચૂંટણી લડવા માટે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નહીં આપું આ એટલા માટે કે લોકસંપર્કમાં હું જ્યારે જાઉં છું ત્યારે લોકો એમ કહે છે કે પ્રકાશભાઈ તમે તમારી વાતને તમારી પાર્ટી અમને ખૂબ જ ગમે છે પણ અમારી જે આ વિધાનસભા છે આમનો એક સિલસિલો રહ્યો છે એક ટ્રેન્ડ રહ્યો છે કે અહીંયા ભારત ભાજપ સિવાયનો બીજો જો કોઈ ધારાસભ્ય આવે તો એ વધીને ત્રણ વર્ષમાં વેચાઈ જાય છે એની અંદર અત્યારે જે પ્રવર્તમાન કૃષિમંત્રી છે એ પોતે પણ આવી જાય છે તો ખેડૂતો જે છે એને લાગણી રોષ આ બંને એક સાથે જોવા મળે છે એમ કે છે કે અમારે તમારી સાથે ચાલવું છે પણ દેશી એક કહેવત છે કે સાપના કૈડા હોય ને સિંદ્રાથી પણ પીવે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એટલે એમની સાથે હું કંઈક વિચારતો હતો કે નહીં બરાબર છે આ લોકોનો પ્રશ્ન સાચો છે લોકો ઓલવેઝ એમ કહે છે કે અમે તમારી સાથે છીએ અમુક ગામના જે લોકો છે એમ કે તમને બે હાથ જોડીએ છીએ તમે વેચાતા નહીં અમારે તમારી સાથે રહેવું છે આમનાથી અમે કંટાળ્યા છીએ પણ તમે વેચાતા નહીં એટલે હું વિચારતો હતો કે ભાઈ આમનું મારે ચૂંટણી પહેલાં કંઈક સોલ્યુશન કરી દેવું પડશે પણ આજનો દિવસ સિલેક્ટ કરવા માટેનું રીઝન એ કે કાલે મને એક ભાજપના એક સારી પોસ્ટવાળા જે મને મિત્ર છે મારા મને મળવા માટે આવ્યા મળવા માટે આવ્યા એટલે એ તો મિત્રતાનો દાવ લઈ અને ખરેખર તો એ મને સમજાવવા માટે આવ્યા હતા તો વાત વાતમાંથી એણે મને એવું કહ્યું કે પ્રકાશભાઈ જોઈ લો હવે તમારે અત્યારે સમજવું છે કે ધારાસભ્ય થયા પછી સમજવું છે આવો એને મને માર્મિક ટોન્ટ માર્યો આ વાતને તમે દર્શકો બધા બહુ સારી રીતે સમજી શકો છો એમણે મને એવું કહ્યું કે અત્યારે સમજવું છે કે પછી ધારાસભ્ય કદાચ ચૂંટાઈ જવું ત્યાર પછી સમજવું છે એટલે આ વાત છે ને એ મને વધારે લાગી આવી આ સોગંદનામું જે છે ને એ મેં મારી જાત સાથે કર્યું છે કારણ કે લડાઈ અમારી ભાજપ સાથે વૈચારિક છે હું બિનરાજકીય છું મારા ખાનદાનમાં કોઈ દૂર દૂર સુધી સરપંચની ચૂંટણી નથી લડ્યા ઇકોનોમિકલ જે રીતે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે વિશ્વગુરુ બનવાની જે આપણને અહીંયા જાહેરાતો કરીને બણગા ફૂક ફૂંકવામાં જે આવે છે સામાન્ય લોકોને નથી ખબર કે ડોલર ત્યાંસી રૂપિયા પહોંચી જાય તો એની ઇકોનોમિકલ ઇન્ટરનેશનલ લેવલ પર શું હોય લોકો જે આજે મંદિર મસ્જિદમાં રૈચા પૈચા છે ને એ નથી ખબર કે ભાઈ જ્યારે જે તમારો દેશ હોય એનું રિઝર્વ ફંડ જે હોય એ જ્યારે એમાંથી ઉપડી જાય ત્યારે કટોકટીની પરિસ્થિતિમાં શું થાય આ વાતની લોકોને નથી ખબર કે દેશ છે એ આપણને અત્યારે જે આ સપના બતાવે છે એની અંદર કઈ દુર્દશા બાજુ જાય છે એટલે એમની સામેની લડાઈ હતી અને એ લડાઈની સામે જ્યારે કોઈ માણસ આવીને આપણી આંખમાં આંખ નાખીને એમ ચેલેન્જ કરી જાય તો અમે સોમાની માણસો છીએ હું સોમાન હું તો છું જ જેને આપણે સેલ્ફ રિસ્પેક્ટ કહીએ એટલે સોગંદનામું છે એના માટે છે કે ભાઈ આ મેં મારી જાત સાથે સોગંદનામું કર્યું છે કે નહીં હું બીજી પાર્ટીમાં ચૂંટણી લડવા માટે ચૂંટાણા પછી પાંચ વર્ષ સુધી નહીં જાઉં બીજું સોગંદનામું બીજી મેં એવી વાત કરી છે કે હું મારા કામ ધંધામાં વેલ સેટલ છું મારો વ્યવસાય બહુ સારો ચાલે છે રાજકારણમાં આવવું એ મારો વ્યવસાય નથી એ મારી કદાચ એમ સમજો કે મજબૂરી છે અથવા વ્યવસ્થા પરિવર્તનમાં નિમિત્ત બનવા માટે આવ્યો છું તો જે ધારાસભ્યોને જે પગાર મળે છે સરકાર તરફથી બીજા જે બીજી સુવિધાઓ મળે છે એ મેં આજે જ સોગંદનામામાં કીધું છે કે વિધાનસભામાં હું જઈશ સૌથી પહેલું કામ એ કરીશ કે વિધાનસભા અધ્યક્ષને લખીશ કે મને પગાર અથવા સરકાર તરફથી મળતી કોઈ પણ સુવિધાઓ છે એ ન મળે કારણ કે મેં તમને કીધું મારો જે હેતુ છે મારો જે ધ્યેય છે એ વ્યવસ્થા પરિવર્તનમાં નિમિત્ત બનવાનો છે નહીં કે પગાર પેન્શનવાળો એટલે આ બે વાત છે આજે હું સાર્વજનિક અહીંથી કરું છું વેચાઈશ નહીં એ એટલા માટે કે મારા વિધાનસભામાં તમામ લોકો છે એમને પ્રકાશ ડુંગા ગમે છે આમ આદમી પાર્ટી ગમે છે પ્રકાશ ડુંગાની વિચારધારા પણ ગમે છે એને ઊંડો ઊંડો ક્યાંક ડર છે કારણ કે એને અવારનવાર જોયેલો છે કે ધારાસભ્ય જ્યારે ભાજપની વિરુદ્ધમાં આપણે કોઈ ધારાસભ્યને ચૂંટીને મોકલીએ છીએ જોઈ તો વેચે ને પાછું ભાજપમાં વહી જાય છે તો એમનો જે પ્રશ્ન છે એમનું સોલ્યુશન કાલે જે મારા મિત્રો આવીને મને એમ કહેતા હતા કે ભાઈ એ તો તમે ધારાસભ્ય થઈ ગયા પછી અમારે પાછી બેઠક કરવી પડશે એમને આ જવાબ છે છે મેં મારી જાત સાથે કર્યું છે પ્રકાશભાઈ એક નોબતના માધ્યમથી અમે ખૂબ મોટી જાહેરાત કરી કે એક ભાજપના આગેવાને આપનું ઇનડાયરેક્ટ પરોક્ષ રીતે આપને જે ઓફર કરી તો એનું નામ કદાચ તમે ન જણાવો તો સ્થાનિક હતા કે હાઈકમાન્ડમાંથી આવેલા હતા એવું એટલું કદાચ જણાવી શકો દર્શકો માટે આમ મારા મિત્રો છે અને જે મેસેન્જર જે મેસેજ લઈને જ્યાંથી આવ્યા હતા એ ઉપરથી આવ્યા હતા મતલબ એમને કદાચ સ્થાનિક કોઈ લોકો સાથે નહીં કોન્ટેક્ટ હોય સીધા એમને મોકલવામાં આવ્યા હતા ઓકે અને પ્રકાશભાઈ કદાચ તમે ન જીતી શકો તો આગામી પાંચ વર્ષ તમે આ જ મત વિસ્તારમાં કાર્યરત રહેશો કે શું તમારું આગળની સ્ટ્રેટેજી શું રહેશે ત્રણ વાત હું જઈને કરું છું સ્થાનિક જે કોઈ પણ પીડાઓ હોય પછી પુલનો હોય સ્કૂલનો હોય સરકારી દવાખાનો હોય પ્રમોલ્ગેશનનો હોય લાઇટનો હોય ટીસીનો હોય ત્રણ વાત હું કરું છું લોકો પાસે જો અમે સરકારમાં આવશે તો તમારા કામ ઝડપથી કરી દેશે જો વિપક્ષમાં આવશે તો તમારા કામ માટે લઈને મારે વિધાનસભામાં સરકારની સામે બાયો ચડાવવી પડશે એ હું ચડાવીશ અને જો હું જીતીશ જ નહીં તો તમારી સાથે આપણે રોડ રસ્તા પર જે આંદોલનો આવેદનોથી લઈ અને જે કંઈ પણ સંઘર્ષનો રસ્તો છે એમાં હું તમારી સાથે રહીશ આ ત્રણ વાત હું લોકો પાસે દરેક ગામમાં જઈને કરું છું આ હતા જામનગર ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ ડુંગા એમણે આપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પરિવર્તન થશે જ એવો તેમને વિશ્વાસ છે અને તેમણે પોતાના આંકલનો સ્ટ્રેટેજી લોકસંપર્કના અનુભવો વગેરે જણાવ્યું થેન્ક યુ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો